આજે સતી શંકર ભગવાનને યાદ કરે. કઠિન તપનો પ્રારંભ છે, ફળ ફૂલ ખાધા, ભગવાન ન આવ્યા, ત્યાગ કર્યો, લીલા પાન ખાધા, પ્રભુ ના આવ્યા, સૂકા પર્ણ ખાધા, ભગવાન ન આવ્યા, અંતે પર્ણનો ત્યાગ કરી જલ પીને શંકર ભગવાનને યાદ કરે છે. અંતે જલનો પણ ત્યાગ કરી દીધો છે, વાયુ ભરકે છે અને ભગવાન મહાદેવને યાદ કરે છે. કઠિન તપ છે, એમાં ઉનાળાના દિવસો હોય, ચારો તરફ અગ્નિને પ્રગટ કરે, વચ્ચે સતી બેસે, આસમાનમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરે અને એ વચ્ચે બેસીને હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આ કેટલું કઠિન તપ છે. દરેકમાં આપણે આમ થોડીક બુદ્ધિ દોડાવી, આવા કઠિન તપ મહાત્માઓએ કર્યા છે, સાધુઓએ કર્યા છે. વાત ભૂલી જાવ પેલા હું કરી દઉં કે જેના જીવ પર નિત્ય ભગવાનનું નામ રમતું હોય એના પ્રવચનમાં તાકાત હોય, નકર બોલેલું લુખું લાગે. ભગવાન ન આવ્યા અને પછી ચોમાસાના દિવસો આવ્યા છે, ગટાકો વાદળાઓ જેમાં આસમાનમાંથી વરસાદ પડે ને એકલી અટુલી સતી મહાદેવ, 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 તો પણ પ્રભુ ના આવ્યા. ધીરજ કેટલી, જેને સફળતા મેળવવી હોય ને તેને ધૈર્ય ને પરમ મિત્ર બનાવવું પડે, રાતોરાત ના મળે. અને પછી ઠંડીના દિવસો આવ્યા છે, ઠંડા જળમાં સ્નાન કરે, શિવનું આરાધન કરે, પ્રભુ પ્રસન્ન નહીં થતા અંતે ઠંડા જળમાં ઉભા ઉભા સતી ભગવાન શિવને યાદ કરે છે. અને એ મહિનો હતો માક્ષર માસ, તેથી મહાદેવના ભક્તો માટે માક્ષર માસ એ શ્રેષ્ઠ સમજો. માક્ષર માસમાં ઠંડા જળથી સ્નાન કરી ભગવાનને ઠંડા જળનો અભિષેક કરવો તેવો મહિમા છે. કરી શકો તો જ પકડતા ની પાછા, કારણ કે આપણે ગરમ પાણીથી આદત બની ગયા હોય છે. તેથી મારા મહાદેવની સાધનાનો મહિનો કોઈ હોય તો માક્ષર માસ છે. તેથી અયોધ્યા દાસે શિવ ચાલીસાની અંદર પણ એ જ વર્ણન કર્યું છે. ભગવાન મહાદેવે કહ્યું કે તમે માગો, અયોધ્યાદાસે શું માગ્યું? એમ કહ્યું કે જે કોઈ નિત્ય આ તમારો પાઠ કરે એની સર્વ કામનાઓની પૂર્તિ કરવી. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાઈ, પુત્ર હિન કરી ઈચ્છા કોઈ નિશે શિવ પ્રસાદ તે હોય. જેના મનમાં જે કામના મનોકામના હોય, જાઉં બાપા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં, મળતા રહેજો, આવતા રહેજો, પધારતા રહેજો, ભલે ભલે, હરિયો હરિયો. બાપા જઈ રહ્યા છે, વિદ્વાન પુરુષ છે, તાલી જોડે એમને આપણે વિદાય આપી. ધન્યવાદ. અયોધ્યા દાસે એવી માંગણી કરી, પ્રભુ જે કોઈ આ નિત્ય શિવ ચાલીસાનો પાઠ કરે તેની બધી કામના પૂર્ણ કરે. અને છેલ્લે પછી અયોધ્યા દાસે લખવું પડ્યું છે, નિત્ય નેમ કરી પ્રાગ પાઠ કરો ચાલીસા, તુમ મેરી મનોકામના રોજ શિવ ચાલીસાનો પાઠ કરજો.
સાત મિનિટ લાગે. ભગવાન ખૂબ શક્તિ આપશે. એમ ન કરો તો કોઈ વાંધો નહીં, પણ ઓમ નમઃ શિવાયની એકાદી માળા કરજો. એમ ન કરો તો કોઈ વાંધો નહીં. તમારા ઘરમાં દેવસ્થાન હોય તેને દીપ કરી પગે લાગીને ઘર છોડજો. પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને જીવન જીવવાની શક્તિઓ ભરપૂર પૂરી પાડે છે. સવારમાં ઉર્જા સાથે ઘર છોડીએ, થોડુંક કરીએ કાંઈ. નિત્ય શિવ ચાલીસાનો પાઠ કરો. સતી ભગવાનને યાદ કરે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. વાઘ, વરુ, સિંહ, દીપ, ભયંકર જાનવરો બધા સતીની આજુબાજુ વીંટળા બેસવા લાગ્યા છે. કારણ કે તપનો પ્રભાવ છે ને, જ્યાં તપ હોય ત્યાં વેર ન હોય, ત્યાં પ્રેમનું સામ્રાજ્ય હોય છે. તેથી તો શંકર ભગવાનના પરિવારમાં જન્મજાત વેરવૃત્તિ વાળા સાથે રહે છે. આવો કોઈનો પરિવાર નથી મહાદેવ જેવો. આખો પરિવાર પૂજાય છે. કોઈ દેવના પરિવારમાંથી બાપ પૂજાય, દીકરો ન પૂજાય, દીકરો પૂજાય તો પિતા ન પૂજાય, પણ શંકર ભગવાનના પરિવારમાં પિતાએ પૂજાય, દીકરો પૂજાય, પૂરો પરિવાર. પછી પૂજાવાની હરીફાય, દેવતાઓની પહેલા મહાદેવ પૂજાય તો મહાદેવની પહેલા ગણેશ ભગવાન પૂજાય, તેમનો પુત્ર પૂજાય. સિદ્ધિ બુદ્ધિ કાર્તિકેય, ગણેશ, ભવાની, શંકર ભગવાન, સર્પ, સિંહ, મયુર, મૂષક. તેથી ક્યારેક શિવાલય જાઓ ને તો મહાદેવની પાસે કોઈ વસ્તુ માગવાની જરૂર નથી. મહાદેવની પાસે જ્યારે શિવાલય જાઓ ત્યારે મહાદેવને એમ કહેવાનું કે મારે તારી પાસેથી કાંઈ નથી માગવું, પણ એટલી કૃપા કરજે અમારા પર કે જેવો તારો પરિવાર છે ને એવો અમારો પરિવાર બને, એમાં બધું આવી જાય. અલગ અલગ માગવું ના પડે, બધી જ વસ્તુ તેની અંદર સમાયેલી છે. હું નથી મહાદેવની પાસે, એ મારો શંકર છે. સતીના તપનો પ્રભાવ અંતરિક્ષમાં પડ્યો છે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા, જય હો સતી, તમારી જય હો. સ્વાભાવિક છે ને, જે સારા કામો કરે, સત્કર્મો કરે, ઉજળા કામ કરે, ભગવાનનું ભજન કરે, તપ કરે, એમનો જય જયકાર થાય છે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડી, શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ મહાદેવ ઉભો થાય, શિશે મંદાકિની ધારિ ભાલ ચંદ્ર ત્રિલોચન. કોણ મને યાદ કરે છે? દૂરથી જોયો, દક્ષ પુત્રી સતી, ભગવાન મહાદેવ આવે છે. દૂરથી આમ દ્રષ્ટિ કરે, એક જોગણ બેઠે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આવું સતીનું કઠિન તપ જોઈ ભગવાન મહાદેવને થયું, સતી માગે તે આપું. પ્રભુ ભગવાન મહાદેવ સામે આવે છે, પણ એમ થયું થોડી કસોટી કરો. વૃદ્ધ સાધુ બને છે, ભિક્ષાંદેહી. સતીએ નેત્ર ખોલ્યા છે, સાધુનું દર્શન થયું છે, મનોમન બહુ રાજી થઈ છે. કારણ, તીર્થના એક ફલ સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. તીર્થમાં નાવા જાવ તો એક ફળ મળે, પણ કોઈ સાધુનું દર્શન થાય તો ફલ ચાર, પણ સદગુરુ મિલે અનંત ફળ. તેથી મનોમન રાજી થયા કે મને સાધુનું દર્શન થયું. અને સાધુનું દર્શન થતા પ્રભુને જ યાદ આવે. ઘણા માણસો આમ કહેતા હોય કે આ જટાન, તિલક ને માળાઓ, કેસરી કપડા, હું કઈ ભગવાન મળી જાય, પણ એ યુનિફોર્મ છે. કોઈ પણ જટાધારી ને ત્રિપુંડ વાળા ને અદુરાક્ષની માળા ને કેસરી કપડા પહેર્યા હોય, સાધુ વેશ પહેર્યો હોય, એમને જોઈને ભાવ કેવો જાગે? પૂજ્ય ભાવ, સદગુરુ ભાવ જાગે. સાધુ વેશ ને જોઈને કોઈ દી કાકાનો ભાવ જાગ્યો, મામાનો ભાવ જાગ્યો, ભાઈનો ભાવ જાગ્યો, દીકરાનો ભાવ જાગ્યો? નહીં. સાધુ વેશ જોઈને એક જ ભાવ જાગે, પૂજ્ય ભાવ, સદગુરુનો ભાવ જાગે. અને સાધુને જો એટલે ભગવાનને જ યાદ આવે, કોઈ સંસારના સંબંધોને યાદ ન આવે. એ આ વેશનો મહિમા છે, ગણવેશનો મહિમા. પછી ગણવેશમાં ગુણવેશ ભણે તો સોનામાં સુગંધ, ગણવેશમાં ગુણવેશ જો ભળી જાય તો પછી સોનામાં સુગંધ, પછી તો લહેર લાગી ગઈ. તેથી સતીને આનંદ થયો છે. આમ સતીએ દ્રષ્ટિ કરી બીજે રો બોલ્યા, ભિક્ષાંદેહી.
ત્રીજી વાર ન બોલાય ને કે ત્રીજી વાર બોલ્યા પછી ન આપે તો જવું પડે, કારણ કે ભિક્ષામાં તો આપણા નિયમો કે ત્રણ વાર શબ્દ નાખવાની, અને ત્રણ વારમાં જો ભિક્ષા ન આપે તો એનું આંગણું છોડી દેવું અને બીજાના આંગણે જવું, અમારા સાધુઓનો નિયમ છે. કારણ કે અમે લોટ માંગ્યો એટલે ખબર હોય ને આપણને, તો લોટ માગતા માગતા તો અહીંયા પહોંચ્યા છીએ ને આપણે બાપુ. એ અને કે લોટ માગતા ત્યારે લહેર જ હતી આપણને. વિનુભાઈ, લોટ માગવાનો જે આનંદ હતો એમાં, લોટ માગવા જો ચપ્પલ પહેરીને ગયા હોય ને તમે, તો લે બાવા ફાટી ગયા ચપ્પલ પહેરીને લોટ માગવા આવ્યા, પગમાં ચપ્પલ પહેરીને લોટે ન જવાય તો એમ કે લે આવું. આ બધું જોયેલું છે. ત્રીજી વાર નથી બોલ્યા મહાદેવ, બે જ વાર બોલ્યા છે. અને સતી ઉભા છે આ ફળફો લઈને, જો સાધુ સ્વીકારો આપ, આપ કોણ છો? દક્ષ પુત્રી સતી, શંકર ભગવાન નું આરાધન કરું છું, મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. વૃદ્ધ સાધુ બોલે છે, સંન્યાસી બોલે છે, શંકર ભગવાનને પતિ તરીકે, મહાદેવ પતિ તરીકે, હા, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે કપડા નથી, સોના ચાંદીના આભૂષણ નથી, એ તો બધું ઠીક સમજે હાલો ભાઈ, ઘર વગેરે ચલાવી લેવાય, કપડા વગર ઠીક છે, જે તે પાંદડા પહેરી લઈ, પર્ણ પહેરી લઈ, સોના ચાંદીના આભૂષણો વગર પણ ચલાવી લેવાય, પણ તેના કુળનું કોઈ ઠેકાણું નથી, નથી કોઈ માન, નથી કોઈ બાપ. સાચું કહું તમને, અનાથ છે, અનાથ, અનાથ. સતીએ બહુ સરસ જવાબ આપ્યો, સત્ય 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 વચન સત્ય વચન, મહાદેવ અનાથ છે, પણ તમને ખબર છે આખા જગતનો નાથ છે, આ અનાથ જરૂર પણ આખા જગતનો નાથ એ શંકર, એ મહાદેવ છે. માટે હાથ જોડું છું, તમારું પ્રવચન બંધ કરો, નકર માઇક બંધ કરી દેવું પડશે. તમે તમારું બોલવાનું બંધ કરો. સાધુ જેમનો વેશ અમંગલ છે, અમંગલમ શીલમ, પણ જેમનું નામ લેવા માત્રથી માનવ માત્રનું મંગલ થાય એ શંકર છે. અને તમે જાણો છો કે શંકર ભગવાનને જે નિંદા કરે એ તો નરકનો ભાગી થાય, પણ મહાદેવને જે નિંદા સાંભળે એ પણ નરકમાં જાય. તમે તો મહાદેવની નિંદા કરી નરકના ભાગી થઈ રહ્યા, મને શા માટે નરકમાં લઈ જાઓ છો? નિંદા ના કરો તમે, હું મહાદેવની પરમ ભક્ત છું. પરણું તો શંકરને જ પરણું, જન્મ કોટી લગે રગર અમારે બંધવ શંભુ નતા રહું કુવારી, પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. મીરાએ કહ્યું ને કે મીરા કહે એવા વરને શું વરું, આજે જીવન કાલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલને. આવી લગન હાથ જોડું, તમને બંધ કરો, મારા મહાદેવની નિંદા આપ નહીં કરો, હું સાંભળું તો મને પણ નરક મળે. સતીએ કહ્યું મહાદેવને, સાધુને સંન્યાસીને, કે હે સાધુ, તમારો વેશ સાધુનો છે પણ તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે કે તમે મહાદેવને ઓળખતા નથી, તેથી હું તમને કહું છું કે મહાદેવને જે નિંદા કરે છે ને એ પાપનું કોઈ નિવારણ નથી. અને ભગવાન વ્યાસે શિવ મહાપણમાં ત્રણ પાપ બહુ ભયંકર બતાવ્યા છે, યજ્ઞો કરવાથી, પૂજા કરવાથી, તપ કરવાથી પણ એ પાપ નષ્ટ થતું નથી, જાતું નથી, એવા ત્રણ પાપ છે. પહેલો પાપ શિવ દ્રવ્ય અપહરણ, પહેલું જ આ પાપ છે ભાઈ, શિવજીનું દ્રવ્ય ચોરી લેવું એ પાપનું કોઈ નિવારણ નહીં. શિવાલયમાંથી કઈ લઈ લેવું, શિવાલયમાં ચોરી કરવી, શંકર ભગવાનના નામથી ભેગું કરેલું ધન ખાઈ જવું એ પાપનું કોઈ નિવારણ નથી. તેથી શિવજીનું ધન કોઈ દિવસ ચોરવું નહીં, લેવું ને કોઈનું ન લેવું, તો શંકર ભગવાનનું તો લેવાય જ નહીં. અમારા દસનામ ગૌસ્વામી ગિરિપુરી ભારતીમાં કહેવામાં આવે કે શિવાલયના પૂજારીઓ હોય, એ શિવાલયના પૂજારીના નખમાં જો ભગવાનનો દિવેલ રહી જાય ને તો પણ તેને ભોગવવું પડે, આટલું એ કઠિન છે શિવાલય, ન લેવાય ન ખવાય. બીજું પાપ
કોઈ પણ નિવારણ નથી. શિવ નિંદા ચ, શંકર ભગવાન જે નિંદા કરે છે પાપનું કોઈ નિવારણ નથી. નિંદા ચ શિવ ભક્તાનામ, મહાદેવનો જે ભક્ત હોય તેમને જે નિંદા કરે છે એમનું પણ કોઈ નિવારણ નથી. આ ત્રણ પાપ અતિ ભયાનક છે, આ પાપનું કોઈ નિવારણ નથી. તેથી મહાદેવનો જન ચોરવું નહીં, શંકર ભગવાનની નિંદા ન કરવી, મહાદેવનો જે ભક્ત હોય તેમને પણ કોઈ દિવસ નિંદા ન કરવી. સુખી થવું હોય તો જેની સાથે મન દુઃખ થયેલું હોય તેમને પણ નિંદા ન કરવી. જ્યારે માણસ કોઈની નિંદા કરે છે અને કડવા શબ્દ બોલે છે ત્યારે તેના ઉપરથી પંચદેવની કૃપા જતી રહે છે, તેની કીર્તિ, તેનો યશ, તેની આયુ બધું જ કપાવા લાગે છે, તેની લક્ષ્મી નારાજ થઈને જવા લાગે. જ્યારે કડવા શબ્દ બોલો છો તમે અને જ્યારે તમે નિંદા કરો છો ત્યારે પંચદેવની કૃપા પહેલી જાય, પછી કીર્તિ જાય, પછી આયુ જાય, પછી બધી સમૃદ્ધિ જતી રહે. તેથી કથા સાંભળ્યા પછી આપ શિવાલય દેવાલય જાઓ કે ન જાઓ, માળા કરો કે ન કરો, પણ આવી નાનકડી વાત જો જીવનમાં યાદ રાખીએ ને તો જીવન આપણું દીપની જેમ પ્રકાશ. દીપની ક્યાં વાત કરું, સૂર્યની જેમ પ્રકાશ. સતી હાથ જોડીને કહ્યું, આપ મારા મહાદેવની નિંદા ન કરો, તો પણ નિંદા કરે છે. અંતે સતી ન થયું કે જો આમણે સાંભળ્યા કરીશ તો મારા પુણ્યનો ક્ષય થઈ જશે, હવે શું કરું. કાન બંધ કર્યા છે, કારણ કે ન સાંભળવું હોય તો પછી કાન બંધ કરવા પડે, કાન બંધ કર્યા છે તો પણ ઓઠ ફફડે તો દેખાય છે. અંતે સતીને એવો વિચાર આવ્યો કે મહાદેવની જે નિંદા કરે છે નિંદા સાંભળવી તો ન જોઈએ, પણ મહાદેવની જે નિંદા કરે છે એનો મુખ પણ ન જોવું. અને શિવ મહાપણમાં કહ્યું, કોઈ પણ માણસ જે મહાદેવની નિંદા કરતો હોય તેનો મુખ જોઈએ ને તો સૂતક લાગે, અને ભગવાન શંકરની નિંદા કરનાર માણસનું મુખ જોવાય જાય ને તો ઘરે આવીને સ્નાન કરાવી લેવું, કરી લેવું. ભલે શમશાનમાં જાઓ તો કરો કે ન કરો કાંઈ વાંધો નહીં, બાકી બધું ગયું. અને બહુ સમાજ પ્રગતિશીલ બહેનો છે ને એ વાતને આપણો ટેકો છે કે આજે શમશાનમાં જાય, અગ્નિ સંસ્કાર આપી દે, ત્યાં જ ઘારીને ઘૂસું ખરડાઈ દેવાનું, ત્યાં ત્યાં બેસણું, કાંઈ નહીં પૂરું, એક જ દિવસમાં પૂરું. હવે 12 દિવસનો સમય નથી આપણી પાસે, સમયને બચાવો. 12 દિવસથી બૂંગણ પાથરીને બેઠવા અને 12મે દીધો તો બૂંગણ બૂંગણના હોલ પાડી દીધા, બીડીઓ ઠેરવી ઠેરવી, બીડા ઠેરવી ઠેરીને, થાળી ભરી હોય બીડાને, સિગારેટની બધી, બાપાને હું હતું કાંઈ નહોતું. એ હવે જમાનો ગયો, જીવતા જગત્યા, જીવન ઉત્સવ, જીવિત ઉત્સવ, જીવિત ઉત્સવ, જીવતા જગતિયા, મર્યા પછી કાંઈ નહીં. શમશાન જાઓ, અગ્નિ સંસ્કાર આપી જાઓ, ત્યાં ત્યાં બેસવાનું, ત્યાં ત્યાં દાડો ભંડારો બધું ત્યાં ત્યાં જ પૂરું, બસ કોઈ ઘરે થવાનું, આમ આમ કરી દે, આમ આમ કરે, બેસણું હોય ને આમ આમ બધા, આમ સફેદ કપડા પહેરે, બગલન પાંખ જેવા. એટલે ધામલીએ બહુ સરસ વાત કરી કે હવે તો બેસણા જોવા જેવા, કેવા ઇસ્ત્રી ટાઈમ ખાદીના કપડા પહેરીને આવે, આપણને થાય કે વાહ ગાંધીજી આત્મિકો જાના ઉપર એવા આમ કપડા પહેરીને આવે. શમશાનમાં જાઓ ને ક્યારેક સ્નાન ન કરો, જરૂર નથી. પણ શંકર ભગવાનની નિંદા કરતો અથવા બીજા કોઈની નિંદા કરતો હોય, કોઈ પણ સાધુ સંતની, રામકથામાં તો ગોસ્વામીજીએ બહુ બાપુ લખ્યું છે કે નિંદા કરનારની કેવી હાલત થાય. માટે આજ કથા સાંભળ્યા પછી એક મારી સાધુ તરીકેની વિનંતી છે, કોઈના માટે આપણે ગંદા શબ્દ નહીં બોલવા. આપણા માટે ભલે દુનિયા બોલે, પણ આપણે કોઈના માટે નબળા શબ્દ નહીં બોલવા. કોઈના છિદ્રો ઢાંકી ન શકીએ તો કોઈ જરૂર નથી, પણ કોઈના છિદ્રો ખોલવાનો આપણને કોઈ અધિકાર નથી. તમે માળા ન કરો તો બેડો પાર થઈ જાય. હા, સતી હાથ જોડ્યા, આપ નહીં બોલો, કાન બંધ કર્યા, અંતે સતી ન થયું, મુખ ન જોવાય, આંખ બંધ કરી, મુખ બંધ કર્યું, સતી આંખ મુખ કાન બધું બંધ થયું. અને સતીના અંતકરણમાં ખબર પડી ગઈ, કારણ કે કાન બંધ થયું ને અને બીજાનું સાંભળવાનું બંધ કરો ને તો આપણું કઈ સાંભળાય, આપણું સાંભળવાનું આપણે ભૂલી ગયા છે. આત્મો કહીએ તો સાંભળો, ભગવાનને ઓળખતા પહેલા આપણે જાતને આપણે ઓળખવી પડે.
આપણે ગાયન ભજનમાં આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે, જાતને ઓળખો. સતીને આત્માનો અવાજ સંભળાણો. મારી સામે જે ઉભો છે એ કોઈ સંન્યાસી નથી, મારી સામે જે ઉભા છે સાક્ષાત અવિનાશી સાક્ષાત શંકર ભગવાન મહાદેવ ઉભા છે. સતી પ્રભુને ઓળખી ગયા છે. ભગવાનને ઓળખવા માટે બહિર્મુખ ને અંતર્મુખ. અને મારા કવિ, મારા જૂના સાવર નો કવિ મગનગીરીએ લખ્યું છે, મન મંદિર સબ કુછ પાવે
મહાદેવ ની પાસે કોઈ માગનાર ભૂલે, એ મારો શંકર છે. માગે ને આપે તેને દેવ કહેવાય, માગા પહેલા આપે એને મારો મહાદેવ કહેવાય. આપણી યોગ્યતા પ્રમાણે આપે ને તેને દેવ કહેવાય, પણ આપણા યોગ્યથી યોગ્યતાથી વધારે આપે ને તેને મારો મહાદેવ કહેવાય. એ શંકર છે, હર હાલતમાં સુંદર, એ મારો શંકર. હર હાલતમાં દિગંબર હોય તો શંકર રૂપાળો લાગે, પિતાંબરમાં હોય કે દિગંબર હોય શંકર રૂપાળો. સોનાના રત્ન જડી આસન ઉપર બેઠો હોય તો પણ રૂપાળો લાગે, અને સ્મશાનની પાળે બેઠો હોય તો પણ રૂપાળો લાગે. એ શંકર, એ મહાદેવ. એ સોનાના હાર પહેરે તો પણ રૂપાળો લાગે, અને એ સર્પ પહેરે તો પણ રૂપાળો લાગે. એ શંકર, એ અમૃત પીતો હોય તો પણ રૂપાળો લાગે, ને ઝેર પીતો હોય તો પણ રૂપાળો લાગે. એ શંકર, એ મહાદેવ. તેથી મારો કવિ વર્ણન કરે શંકર કેવો. ગલે મેં ગુંદ માળા, સોપરિયોની માળા, અન્નદ ભૂષણમ, હે મહાદેવ. સર્પો કાળા કાળા લગતાવે, સર્પો માળા મહાદેવ. હમણાં મહાદેવ
શ્રીઓ જોવો છો ને તમે બધે, સમુદ્ર મંથન થયું જયારે શંકર ભગવાન ઝેર પીવા જતો ત્યારે કેવો લાગતો હતો?